જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ તપ સમ્રાટ ધામ. મેમરીઝ વિથ ગુરુદેવ સિરીઝના અંદર તો એપિસોડ્સનો વધારો થયો જ છે, પણ ગુરુસિદ્ધિ પોડકાસ્ટ પણ કેમ બાકી રહી જાય? તો યસ, આજે અમે લઈ આવ્યા છે નવું એપિસોડ ઓફ ગુરુસિદ્ધિ પોડકાસ્ટ, જેના અંદર રસલી આંટી અને રસલી આંટીના હસબન્ડ આજનો આજે અમે પોડકાસ્ટ કરી રહ્યા છે, અને એમના મુખેથી આપણે સાંભળીએ ગુરુદેવના સાથે સ્પેન્ડ કરેલી એવી શાનદાર મેમરીઝ, જે આપણે આ વિડીયો થકી એક્સપ્લોર કરશું. થેન્ક યુ સો મચ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. ચાલો પોડકાસ્ટની શરૂઆત કરીએ અને પહેલાં બ્લૂપર્સ નાખું છું, તમને મજા આવશે. જય જીનેન્દ્ર. જય પટેલ અંકલ, તમે ફર્સ્ટ ટાઈમ પૂજ્ય ગુરુદેવ સાથે? એમ નહીં, પહેલા જય જીનેન્દ્ર. અરે પછી જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ ગુરુસિદ્ધિ પોડકાસ્ટ. આજે અમે કરી રહ્યા છે એપિસોડ 2, અને અમાર સાથે છે સંબંધ હુ બિલોંગ્સ ટુ પરબાવડી વિલેજ, જે આપણા ગુરુદેવની જન્મભૂમિ પણ છે. તો હું ઇન્ટ્રોડ્યુસ કરું એમને, એના કરતા આંટી તમે જ પ્લીઝ તમારા સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરી દો. જય ગુરુદેવ. મારું નામ રસીલા છે, તો રણછોડભાઈ ની દીકરી છું. પરમ આવડી ગઈ છે રમેશભાઈ ના દોસ્ત રણછોડભાઈ ની દીકરી છું. જ્યાંથી જ્યારથી અમે ભેગા છે, ત્યારથી મારા સાહેબ ના દર્શન કરવા બધું મારા સાહેબ ની હેરી જ રહેતા, મારા સાહેબ ગોરાવવા આવતા, બધું કરતા. આ અમારા ફેમિલી ફ્રેન્ડ્સ છે, અને ધે આરન્ટ જેન્સ બાય બર્થ. એ લોકો પટેલ છે, અને સ્ટીલ ધે હેવ અ વેરી સ્ટ્રોંગ ફેથ ઇન પૂજ્ય ગુરુદેવ, એન્ડ ઇટ ઇઝ સચ અ સ્ટ્રોંગ ફેથ દેટ ઘણા જૈન પણ એટલું ફેથ સુધી પાછળ પડી જાય. અને ગુરુદેવ સાથે, લાઈક ગુરુદેવ આપણે કહીએ ને, પટેલના ઘરથી જ ઓરાવતા હતા. ધીસ વોઝ અ વેરી હ્યુજ થિંગ. અને આમના ડેડના, જે મારા મોમની ફેમિલી છે, એમના સાથે બહુ જ ડીપ સંબંધ રહેલા છે. તમે કહેતા હતા ને, લાઈક સિક્સ્થ સન જ એવું ઈસુ હતું એક્ઝેક્ટલી. એટલે કે જે રમેશ કાકાની છ ભાઈઓ છે, એમાં સાતમા માં પપ્પાને હવે દીકરો મહિનો હતો, કે મારા કઈ જે ગઢા પર હતા ને, એ એમ કહેતા કે આ વલ્લાભમાં નો છઠ્ઠો દીકરો છે. એટલે એ ફેમિલી મોટું જ ફેમિલી હતું, અને આ જયારે મુંબઈ થી આવે ત્યારે એ અમારા ઘરે જ ઉતરતા. જ્યાં સુધી બા હતા ત્યાં સુધી અહીંયા ઉતરતા, બસ એ બધા અમારા ઘરે જ ઉતરતા. બે ફેમિલી આવતા, રમેશ કાકા અને વિનુ કાકા, એ બે ફેમિલી પેલા આવે. પાછા સબી કાકા અને પ્રવીણ કાકા, એ બે ફેમિલી આવતા. પછી આ બે ના જીતે લગ્ન નતા ત્યાં, ભાવ દિલીપ કાકા ના એના, એ પછી લગ્ન એના થયા, પછી બધા આવતા. અને જયારે મહારાજ સાહેબ ચોમાસુ ને ફેરું ને, તો માર બાર નો રોટલો જ કરેલો એ ખાતા, કે ત્યાંથી નથી તું રોટલો લઈ આવે. પેલા તો જયારે ખાજા હતા ત્યારે ઓરાવા ખુદ જતા, પણ પછી જયારે નોતા આવી હતા ત્યારે એ રોટલો મગાવતા ત્યાં. અમે આજે પોડકાસ્ટમાં જે મેઈન જે છે, જેમને હું પટેલ અંકલ કહું છું, જે આમના હસબન્ડ છે, જે રસલી આંટી થકી જ લાઈક ગુરુત્વ આકર્ષણ એમને થયું છે. તો ધીસ પોડકાસ્ટ એપિસોડ ઇઝ ડેડિકેટેડ ટુ પટેલ અંકલ, અને આપણે પટેલ અંકલને કનેક્ટ કરીએ. ચાલો, અમારા સાથે પટેલ અંકલ એન્ડ ફેમિલી ઓલવેઝ હેપી મુમેન્ટ્સમાં રહી છે. અમારા 500 સબસ્ક્રાઈબરની જે અમે લાઈક સેલિબ્રેશન કર્યું, ત્યારે પણ પટેલ અંકલ એન્ડ ફેમિલી જ હતા. અને જે અમે 0th એપિસોડમાં વાત કરી હતી કે ગૌશાળાના અંદર લાઈક સર્ટન ડોનેશન્સ બીજી ગૌશાળામાં થતા હતા, તો એમને એમના એવા ઇફેક્ટિવ રિઝલ્ટ્સ નહોતા મળ્યા જેવું લાઈક ગુરુદેવે એમને કીધું હતું, કે લાઈક અહીંયા સ્પેસિફિકલી કરજો, અને આમને એક્ઝેક્ટલી ઈ લાઈક ઇફેક્ટિવ રિઝલ્ટ્સ મળ્યા. તો આ છે અમારા પટેલ અંકલ, જેને હું ફેમિલી ફ્રેન્ડ નહીં કહીશ, પણ ફેમિલી જ કહીશ, કેમ કે અમે એટલા ક્લોઝ રિલેશન્સ છે એકબીજા પ્રત્યે. તો આજ લાઈનમાં હું ઈ પ્રશ્ન પૂછવા માંગુ છું પટેલ અંકલ, કે તમે ફર્સ્ટ ટાઈમ પૂજ્ય ગુરુદેવ સાથે લાઈક ટચ કે કોન્ટેક્ટમાં કઈ રીતના આવ્યા? અમારા લગ્ન થયા એને 37 વર્ષ થયા. લગ્ન અમારા પરમ વાવડી રણછોડભાઈની દીકરી રસીલા, તો ત્યાં લગ્ન અમારા, જ્યારે લગ્ન થયા ત્યારે અમારે કરસંદા બાપુ આવેલા આશીર્વાદ દેવા. પછી લગ્ન પૂરા થયા પછી અમે સીધા અમારે માતાજી ત્યાં પગે લાગવા જવાનું હોય, પણ અમે રતિલાલ મહારાજ સાહેબના આશ્રમે ગયા. અમારી
ગાડી અને બાકી બધા કાનાવડલા જાનૈયા જે બધા હતા એ કાનાવડલા ગયા. અને અમે રતિલા મહારાજ સાહેબે આશ્રમમાં માંગલિક સંભળાયું અને ગુરુદેવે 20 મિનિટ બેસાડા, માંગલિક સંભળાયું અને પછી અમે ત્યાંથી આશીર્વાદ લઈને નીકળ્યા કાનાવડલા. ત્યાર પછી અમને ધંધાની અંદર 2 વર્ષ પછી અમને ધંધામાં અમે 0 ઉપર આવી ગયેલા. અને 0માં આવ્યા પછી ઘણા ધંધા મેં સેન્સ કર્યા, 5-6 પણ કઈ એડજસ્ટમેન્ટ કઈ બરાબર ઓકે નહોતું થતું. પછી અમને યાદ આવ્યું અને એમાંય પંકજભાઈ બોટાદરા સોમાસુ વાવડીની અંદર હતું, ભાવનાબેન ને ત્યાં, તો અમને એવું યાદ આવ્યું રસીલા કે આપણે જઈએ ત્યાં ગુરુદેવને પૂછીએ. અને અમે એક આ વસ્તુ છે ડાયમંડ પિન સોનીની અંદર યુઝ થાય, અમે કીધું આપણે રતિલ મહારાજ સાહેબને ત્યાં સોમાસુ છે અને આપણે એને આપણે બતાવીએ કે આ વસ્તુ અમે ચાલુ કરીએ છીએ, તો કરીએ કે ન કરીએ. અને ભાવનાભાઈ અમારી સાથે હતા, ભાવનાભાઈ જૈન છે, અમે શ્રી પટેલ, પણ અમે ભાઈ ઘરની જેમ માનીએ છીએ એટલે એને સાથે લઈને ગયા. અને 20-25 મિનિટ જેવું બાપાની સાથે બેઠા અને બાપાએ હાથમાં પીન લીધી અને પછી એમણે કીધું ચાલુ કરો. પણ એ ગૌશાળામાં જે એને ટકાવારી કીધી હતી કે અહીંયા તમારે આવીને ગૌશાળામાં ગાયોને બટુક ભોજન કરાવવાનું, પણ અમે એ પૈસા એ બટુક ભોજન અમે બીજે ગાયો બીજે કરાવતા. પણ પછી ધીમે ધીમે ધંધામાં થોડો લોસ સ્લો થયો અને પછી પાછું યાદ આવ્યું કે આપણે મહારાજ સાહેબે જે વાત કરી છે એ આપણે પાકી કરી નથી, બીજે જઈએ છીએ. પછી અમે વડિયા જવાનું, વડિયા તો જતા આવતા, પણ આ જે ગાયોને બટુક ભોજન દેવાનું હતું એ અમે ત્યાં આપતા નહીં, બીજે આપતા. એટલા માટે પછી અમને યાદ આવ્યું રતિલાલ મહારાજ સાહેબના શબ્દો. પછી અમે વડિયા જે બટુક ભોજન કરાવવાનું હોય એ અમે ત્યાં કરાવવાનું ચાલુ કર્યું. ત્યાર પછી અમારે અત્યારે બિઝનેસમાં ઘણા આગળ વધી રહ્યા છે અને મહારાજ સાહેબની કૃપા છે, એના હજાર હાથ અમારા હાથમાં શિર ઉપર છે. અમે જઈએ છીએ મહિને મહિને અને ત્યાં અમે આશ્રમમાં ગૌશાળામાં જઈને હાથથી ભોજન કરાવીએ છીએ ગાયોને. અને અમે અમારી કંપનીનું નામ રતિલાલ ગુરુદેવે આપેલું કે અમે નામ લખીને આપ્યું હતું કે અમે આ વિશાલ ટૂલ રાખીએ. એટલે રતિલાલ ગુરુદેવે એમ કીધું કે આ નામ રાખો વિશાલ ટૂલ. અને અમારા ગુરુદેવ જે ભગવાનની ઓળખાણ કરાવનાર લાભેશ્વરનાથ ધરઘરી ગામ, અને અમને મહારાજ સાહેબ ગુરુદેવે તો અમારા બિઝનેસ ગુરુદેવ છે રતિલાલ મહારાજ સાહેબ, અને અમારા જે આત્માની ઓળખાણ કરાવનાર ભગવાનની જેને કે એ લાભેશ્વરનાથ છે. અને અમારે અત્યારે બિઝનેસમાં જ્યારે વડિયા જવા માંડ્યા ત્યાર પછી અમારે બહુ સારામાં સારું કામ હાલે છે. પણ અમે મહારાજ સાહેબ પાસે પૈસા મળે કે ન મળે એ અમને નથી, પણ અમને તો ખાલી એનું નામ યાદ રહે અને સારા કામ કરીએ એ જ અમે એની પાસે અપેક્ષા રાખીએ છીએ. અમે પૈસા આવે કે ન આવે એનું નથી વિચારતા, પણ એનું નામ સ્મરણ અમારા દિલમાં રહે એવી અમે સદગુરુદેવને પ્રાર્થના કરીએ છીએ. જય જીનેન્દ્ર. અને આ વસ્તુ પટેલ અંકલે બહુ મોટી કીધી છે. આપણે ખબર છે પ્રહલાદ અને નરસિંહ ભગવાન પણ આ જ છે. પ્રહલાદે ફક્ત એક વસ્તુ માંગી હતી કે હું ક્યારે પણ ઈ હરિનું નામ ન ભૂલું, તો એમ જ પટેલ અંકલ ઈ વસ્તુનું ઇમ્પોર્ટન્સ કહે છે કે હું પણ ગુરુદેવનું નામ ન ભૂલું. ભાઈજી બાબાએ પણ એમના એપિસોડમાં કીધું હતું કે ગુરુદેવ અમુક સવન આપતા હતા અને ગુરુદેવ બહુ જ સિલેક્ટિવ હતા કે સવન અમુક લિમિટેડ માણસોને જ આપતા હતા. And those who have this are the very fortunate ones. અને આ મારું સવન છે જે હું 24/7 પહેરું છું અને આ ગુરુદેવે પટેલ અંકલને આપેલું સવન. 33 વર્ષ થયા અમને ગુરુદેવે આપેલું છે. એક મને આપેલું, એક રસીલાને આપેલું. આ અત્યારે અમે અહીંયા ઓફિસમાં રાખીએ છીએ. સવન આપેલું છે ગુરુદેવે અને એની કૃપા છે, એનું નામ સરમણ અમે ચાલુ રાખીએ એવી અમે એમની પાસે પ્રાર્થના કરીએ. જય ગુરુદેવ, જય જીનેન્દ્ર. ગુરુદેવના પ્રિન્સિપલ્સ છે, જે ગુરુદેવના આદર્શ છે, જે ગુરુદેવના સુવિચારો છે અને જે ગુરુદેવના અનંત લેખ છે,
ઈ જો ગુરુ ભક્તો ફોલો કરે તો ગુરુદેવ ની પ્રેઝન્સ ક્યારે પણ લાઈક ઈ જતી નથી, ઈ ઓલવેઝ તમારા પ્રત્યે રહે છે. અને પટેલ અંકલ સાથે એમનું લાઈક ઇવન વિશાલ ટૂલ્સ નું નેમ પટેલ અંકલ ને ગાઈડ કરેલું કે 11% તમને એમની ગૌશાળામાં આપવાના છે, જે હું અને મારા દીદી અને અનેક ભક્તો સ્ટ્રિક્ટલી ફોલો કરી રહ્યા છે. એટલે અમે તો લાઈક ગુરુ ભક્તો નું પરિવાર ના અંદર વી આર ધ મેમ્બર્સ. બટ આ જ વસ્તુ પટેલ અંકલ એ પણ લાઈક અનુભવી છે. અને પટેલ અંકલ આ વસ્તુ લાઈક ગુરુ પ્રત્યે જે આકર્ષણ છે, જે તમે મહેસૂસ કર્યું છે કે એક રીતના ગુરુદેવની પ્રેઝન્સ, ઈ તમને ફર્સ્ટ ટાઈમ તો તમે જયારે મળ્યા ઈ ઓન ધ સ્પોટ ત્યારે તો ઓબ્વિયસલી નહીં જ આવી ગયો, બટ ઈ ઓવર ધ ટાઈમ ડેવલપ થઈ હશે વિથ ડિફરન્ટ એક્સપિરિયન્સીસ. તો એનું એક ઝલક આપો ને અમને. વાવડી જતા તો ઘણી ફેરું ત્યાં દાદાના આપણે ગુરુદેવના દર્શન કરવા જતા, એમાં ભાવ આગળ વધ્યો. અને અમને જે વાત કરેલી કે તમે આ બિઝનેસ ચાલુ કરો, તો અમે બતાવી પીન કે અમે આ વસ્તુ ચાલુ કરીએ છીએ, તો અમે ચાલુ કરીને એમાં અમને પ્રગતિ આગળ વધી. હું ને ભાવના ભાઈ ત્યાં બાપાને બતાવેલી આ આઈટમ, અને અમે ચાલુ કરીને એમાં અમારે આગળ વધવા માંડ્યો, આનંદ મળ્યો અને ભાવ વધ્યો. પછી અમે બાપા પાસે ગયા, કીધું અમે આ વસ્તુનું કંપનીનું નામ શું રાખીએ, તો એમણે એમ કીધું વિશાલ ટૂલ રાખો. અમે લખીને જ આપેલું કે વિશાલ ટૂલ રાખો, પણ મારી પાસે એ ભાવનાભાઈને યાદ છે, મને યાદ નહોતું. તો આ એમ કે અમે ધંધામાં પહેલા બહુ તકલીફ વેઠેલી, ઘણા ધંધા ફેરવા, પણ એમાં સક્સેસ ઓકે નહોતું થયું. પણ અમને ગુરુદેવે કીધેલું એની વાત ઉપર અમે રહ્યા, અને એમાં અમે પ્રગતિ ઘણી કરી. પણ અમને પ્રગતિ એ કે એનું નામ સ્મરણ જય જીનેન્દ્ર નૌકા મંત્ર સાથે રહીએ, શ્વાસે શ્વાસે એનું સ્મરણ ચાલુ રહીએ, એ અમે વધારે બાપાના શરણમાં એ જ માંગીએ છીએ બસ. અને એની કૃપા, એના હજારો હાથ અમારા શિર ઉપર છે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. અને ઓલવેઝ અમે કેલેન્ડરના સુવિચારમાં પણ જોયું છે કે ગુરુ ધાર્યા પહેલા લાખ વાર વિચારવું, પણ ગુરુ ધાર્યા પછી એકે વાર ન વિચારવું. અને આઈ બિલીવ પટેલ અંકલ હેઝ ટેકન ઇટ બાય ધ બુક, અને હજી પણ આટલો જ સ્ટ્રોંગ ફેથ રાખે છે, વિચ ઇઝ લાઈક ટચ વુડ, ધીસ ઇઝ વેરી ગુડ થિંગ. એન્ડ થેન્ક યુ સો મચ પટેલ અંકલ તમારો ટાઈમ આપવા માટે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. જલ્દી આવશો અમે એપિસોડ 3 સાથે. બોલો તાપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ ની જય. અને થેન્ક યુ સો મચ રસ્તી આંટી, અને થેન્ક યુ સો મચ પટેલ અંકલ તમારો ટાઈમ આપવા માટે અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. એમની દીકરી રસીલા, તો અમે ક્રોધ નહી ક્રોધ. આ છે પટેલ અંકલ, જે અમારા ક્લોઝેસ્ટ ફેમિલી ફ્રેન્ડ છે, અને આ રસલી આંટીના હસબન્ડ જ છે. અને હું તમને કહું ને, બચપનથી ત્યારે રતિલાલ મહારાજ સાહેબ એ કટ કરી નાખજો. જે ફૂટેજીસ તમે કહો છો, જો આ પટેલો વાચતા, હા, પોસ્ટ કર.